अधिकारी बंदोबस्त खेतरों शेडी उभा पाक पर बुलडोजर फेरवी देता खेडूतो ने लाखों रूपया नुकसान थी जवा पाम्यु। रेलवे तंत्र द्वारा कोरिडोर प्रोजेक्ट हेठळ दिल्ली थी मुंबई वच्चे मालगाड़ी ट्रेन दौड़ावानुं नक्की थयुं छे। आ ट्रेन ने दौड़ावा माटे कामरेजना अने गामोनी जमीन संपादन की तजवीज हाथ धरवामां आवी हती। जो कि कामरेजना कोसंबड़ा गामना खेडूतोए जमीन संपादनो विरोध करी कोर्टमां केस दाखल कर्यो छे। जो कि खेडूतोए एवोर्ड स्वीकार्यो नहीं होवा छतां पण रेलवे विभाग द्वारा जमीन संपादन करवा माटे खेतरोमां रहेला शेडीना उभा पाक पर बुलडोजर फेरवी देता खेडूतोमां भारे रोष जोवा मळ्यो हतो। હું કોસમાળા ગામના એક ખેડૂત તરીકે અમારે જ્યારે 2011માં જ્યારે જાહેરનામું પડ્યું DFCC ઉમરા ગામથી ઉધના ડાયવર્ટ કરવા માટેનું, એના અનુસંધાનમાં અમારું સર્વે થયું, એની વિરોધમાં અમે જ્યારે હાઈકોર્ટમાં ગયા, હાઈકોર્ટમાં 3.5-4 વર્ષ મેટર ચાલી, મેટરમાં એ લોકોએ જે કંઈ પ્રક્રિયા કરી હતી એ ખોટી હતી, પણ છતાં એ લોકોએ રેલવે પર રેલવે ડિપાર્ટમેન્ટને કોઈક દબાણ લાવીને હાઈકોર્ટને દબાણમાં પ્રેશરમાં કોઈ પણ કામ કરાવીને અરજી ખારિજ કરી છે। એ અરજી ખારિજ થઈ એના અનુસંધાનમાં અમે સુપ્રીમ કોર્ટમાં ગયા, સુપ્રીમ કોર્ટમાં એક સવા વર્ષ અમારી મેટર ચાલી, સુપ્રીમ કોર્ટે અમારી બધી દરેક આપણી રજૂઆતો સાંભળીને DFCCની રજૂઆતો એમના એડવોકેટની બી રજૂઆત સાંભળીને સુપ્રીમ કોર્ટે એક ફાઇનલ એવું જજમેન્ટ લીધું છે કે આ પ્રોજેક્ટ જો અહીંયા તમે જે કંઈ કાર્યવાહી કરી છે ખોટી રીતે કરી છે સંપાદનની પ્રક્રિયા, તો સંપાદન અધિકારીને એમને એવું કીધું છે કે જે કંઈ કાર્યવાહી થઈ છે ખોટી થઈ છે, તો એના અનુસંધાનમાં તમારે જે કોઈ અત્યારે ટ્રેક કેન્સલ કરી છે તો અમારે તમારી પાસે શું રસ્તો હતો? અમને ખેડૂત તરીકે અમને પૂછવામાં આવ્યું સુપ્રીમ કોર્ટમાં કે તમે આમાં શું કહેવા માગો, તો અમે એવું કીધું છે કે જાહેર જનતાના હિતનો ઉપયોગ હોય અમે એવું કોઈ અટકાવવા નથી માંગતા, પણ અમારે જે કંઈ પ્રક્રિયા થાય છે એનો સામે વિરોધ છે અને અમારા વળતર સામેનો વિરોધ છે। તો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ એમાં જજમેન્ટમાં લખ્યું છે અને અમારા બંને વેલ્યુએશન પાસે વેલ્યુએશન રિપોર્ટ પાસે ગવર્મેન્ટ વેલ્યુએશન રિપોર્ટ પાસે અમારી વેલ્યુએશન મંગાવી, જેમ અમારી મંગાવી એક ચોરસ મીટરના અમે 15,700 ચોરસ મીટરનો રેટ આવ્યો, સામેવાળા જે રેલવે અધિકારીઓ કે એ લોકોએ જે વેલ્યુએશન રિપોર્ટ મૂક્યો એ 2500 રૂપિયાનો મૂક્યો, બેની વચ્ચે જે અંતર હતું એને સુપ્રીમ કોર્ટે સેક્શન 20G મુજબ કલમ ચૂકવવાનો આદેશ કર્યો છે। એ સેક્શન 20G2 એટલે કે કાયદા નવા કાયદા મુજબ ચૂકવણું કરવું અને હાલની બજાર કિંમત નક્કી કરી અને હાલની બજાર વેલ્યુ આપવી, એવો એનો મતલબ થાય છે। છતાં આ લોકોએ કલમનો દુરુપયોગ કરીને સુપ્રીમનો અનાદર કરીને આગળની જે કંઈ કાર્યવાહી કરવા જઈ રહ્યા છે કે એ લોકો અમે અત્યાર પછી લોકડાઉનની પરિસ્થિતિના ઉપસ્થિત રહી અત્યારે લોકડાઉનની પરિસ્થિતિ છે, જેથી અમારો દુરુપયોગ કરી અમને અત્યારે અમે જે હાઈકોર્ટમાં રેલવે સંપાદન અધિકારી એવા 4 મહિનામાં અમે RTIના પેપર અમારે જે જોઈતા હતા એના પેપરની માંગણી કરી છે, તો એ પેપર એ લોકો અમને સબમિટ નથી કરતા અને ઇન બિટવીન ટાઈમમાં એ લોકો અમારો પઝેશન લઈને અમારા કબજા ઉપર એટેક કરીને અમારી પર દબાણ કરીને એ લોકો આ રીતે અમને વશ કરવા માગે છે અને અમારી પાસે અમારી જમીન છીનવી લેવા માગે છે, જેમાં અમે આ 70-80 એકર જેવી જમીન જાય છે ઉમરા ગામથી લઈને ઉધના ડિવિઝન સુધીમાં, અને એ ટ્રેક ઉપર લગભગ 100-150 ખેડૂતોને આ બધી અસર થઈ છે, એટલે આ જબરજસ્તીથી આવી રીતે અમારી પાસે આ કૃત્ય કરીને અમારી પાસે જમીન અમારી છીનવી લેવા માગે છે। પરફેક્ટ મેં દિયા જાયેગા તો કે ઉનકો ઇતની ભી મેરી જમીન હૈ, યે તો મેરી જમીન હૈ, સોરી યે તો મેરી જમીન હૈ, જમીન મતલબ DFCC કી જમીન હૈ ના, અચ્છા ઇનકી પાક તો નહીં હૈ ના, તો ઇનકી કોઈ માંગ સુની જાયેગી યા નહીં સુની, માંગ ઇનકી ઇનો કી સુપ્રીમ કોર્ટ તક માંગ સુની ગઈ હૈ ઓર સુપ્રીમ કોર્ટ માનનીય સુપ્રીમ કોર્ટ ને જો આદેશ દિયે उसका हमने पैसा इनको ऑफर किया, इन्होंने नहीं लिया, तो हमने प्रिंसिपल सिविल कोर्ट में 29.29 करोड़ रुपए एडिशनल भी दिया और वो जमा कर दिया। सर किस भाव से दिया गया पैसा वो मुझे वो इनके पास अवार्ड है वो याद रखा कहना ऐसा है कि जब आज की जो वैल्यूएशन है सरकारी वैल्यूएशन के हिसाब से 15,400 रुपया चौरस फुट का देना चाहिए, तब रेलवे हमें 2,200-2,500 रुपया दे रही है, इस बात पे क्या कहना? हमारे एक्ट के हिसाब से हमने इनको अवार्ड दिया था, उसमें इनको ऑब्जेक्शन था, ये माननीय सुप्रीम कोर्ट में गए, सुप्रीम कोर्ट ने जो आदेश दिए उसके हिसाब से एडिशनल हमने 29.55 करोड़ रुपए और भी जमा कर दिया। अगर इसके बावजूद ही इनको कोई वादा है तो इनके पास रास्ते खुले हुए हैं, ये लेकिन सुप्रीम कोर्ट के आदेश के अनुसार ही ये इस तरह खेडूत बता रहे हैं। नहीं, मगर भाई वैल्यूएशन जो अथॉरिटी है अवार्ड डिक्लेयर करने वाले हैं माननीय SLO है, उन्होंने जो है अवार्ड डिक्लेयर किया और हमने उसको एक्सेप्ट कर लिया और उसके हिसाब से पेमेंट ऑफर किया। ऑफर करने के बाद अगर
आदरणीय खेडूत नहीं आए हैं तो वो पैसा हमारे पास प्रोविजन होता है, हमने प्रिंसिपल सिविल कोर्ट सूरत में जमा कर दिया। वन मिनट सर, वन मिनट।